હેલો ફ્રેન્ડ્સ, તમને ગીતો ગાવા તો ગમે છે ને? મને તો બહુ જ ગમે છે. તો આજે આપણે આવું જ એક સરસ મજાનું ગીત ગાઈએ. તમે પણ મારી સાથે ગાજો. ગાશો ને તમે? ચોખ્ખો મારો ઓટલો ને ચોખ્ખો ઘરનો ચક, ચોખ્ખા કપડા જોઈને ચોખ્ખું કહે સૌ લોક, ચોખ્ખું મારું નાક ને ચોખ્ખા મારા કાન, ચોખ્ખું મારું તન અને ચોખ્ખું મારું મન, ચોખ્ખું મારું મુખડું ચોખ્ખા મારા હાથ, ચોખ્ખા મારા દિલમાં રહે જગતનો નાથ. મજા આવી? આ ગીતમાં આપણું ઘર અને શરીરના અંગોને ચોખ્ખા રાખવાની વાત કરવામાં આવી છે. તમને ખબર છે, સ્વચ્છ અને સુંદર બાળકો સૌને ગમે છે. સ્વચ્છ અને ધોયેલા કપડાં પહેરવાથી આપણે સુંદર લાગીએ છીએ. હવે તમે મને કહો કે આપણું શરીર ગંદુ ક્યારે થાય? જો આપણે રોજ નહીએ નહીં, ગંદા કપડા પહેરીએ, ગંદી જગ્યાએ રમીએ, તો આપણું શરીર ગંદુ થાય. ગંદુ રહેવું તો કોઈને ના ગમે, બરાબર ને? નખ તમને દેખાય છે? આ આપણા નખને પણ આપણે નિયમિત કાપવા જોઈએ. સાનાથી કાપવા જોઈએ? નીલ કટરથી, બરાબર ને? જો આપણા નખમાં મેલ ભરાયો હોય અને એવા હાથે આપણે જમીએ, તો આ મેલ આપણા પેટમાં જાય અને આપણે બીમાર પડીએ. બીમાર પડવું કોઈને ગમે? કોઈને ન ગમે, બરાબર ને? બાળકો, જ્યારે તમને શરદી થાય ત્યારે તમારી મમ્મી તમને રૂમાલ આપે છે. તો શું કામ આપે છે રૂમાલ? કોણ કહેશે મને? કારણ કે જ્યારે શરદી થઈ હોય ત્યારે શરદીના જીવાણુ બીજાને ના લાગે, એટલા માટે આપણે છીંક ખાતી વખતે મો આગળ રૂમાલ રાખવા જોઈએ, જેથી આપણા શરદીના જીવાણુ બીજાને લાગે નહીં. હવે તમે પણ લાવશો ને જ્યારે શરદી થાય ત્યારે? આ દાંત દેખાય છે તમને? આ દાંતને પણ આપણે રોજ સાફ કરવા જોઈએ, નહીતર આ દાંતમાં સડો થાય અને દાંત નબળા પડીને પડી જાય. અને જો આપણે બ્રશ ન કરીએ તો દાંતમાંથી દુર્ગંધ પણ આવે. આપણે બ્રશ કેટલી વખત કરવું જોઈએ? બે વખત. ક્યારે ક્યારે? સવારે ઉઠીએ ત્યારે અને રાત્રે સૂઈ જઈએ ત્યારે પણ બ્રશ કરવું જોઈએ. તમે કચરો ક્યાં નાખો છો? કચરો ક્યાં નાખવો જોઈએ? કચરા પેટીમાં, બરાબર ને? કચરો ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં, હંમેશા કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. એ જ રીતે આપણા ઘરને પણ સ્વચ્છ રાખવા માટે ઘરમાં નિયમિત કચરા પોતા કરવા જોઈએ અને ઘરની સાફ સફાઈ પણ કરવી જોઈએ. આ ઘરને સ્વચ્છ રાખવામાં ઘરના દરેક સભ્યએ મદદ કરવી જોઈએ. હાથ ક્યારે ક્યારે ધોવા જોઈએ? કોણ કહેશે મને? જ્યારે આપણે બહારથી ઘરે આવીએ ત્યારે, રમીને આવીએ ત્યારે અને જમતા પહેલા આપણે હાથ ધોવા જોઈએ. શાનાથી ધોવા જોઈએ? સાબુ
અંગૂઠી બરાબર ને સાબુથી વ્યવસ્થિત ઘસી ઘસીને આપણે હાથ ધોવા જોઈએ। આપણા સફાઈ કામદારોને તો તમે ઓળખો છો ને, એ આપણું ગામ અને શહેરને ચોખ્ખા રાખે છે। આપણે પણ તેમને મદદરૂપ થવું જોઈએ, ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં, કચરો હંમેશા કચરા પેટીમાં નાખવો જોઈએ। આપણે આપણી શાળા, ઘર, બગીચો, મંદિર વગેરેને પણ ચોખ્ખા રાખવા જોઈએ, જેથી બીમારી ફેલાય નહીં અને આપણું આરોગ્ય સારું રહે। એ જ રીતે આપણે આપણા વાળને પણ ચોખ્ખા રાખવા જોઈએ, વાળને પણ અઠવાડિયામાં 2 વખત ધોવા જોઈએ અને વાળમાં નિયમિત કોપરેલ પણ નાખવો જોઈએ અને તેને કાંસકીથી વ્યવસ્થિત ઓળવા જોઈએ। આપણે જોડકા જોડીએ દાંત, તો દાંતને તો બ્રશ સાથે જોડેલો જ છે, નાક તો નાકને સાની સાથે જોડીશું, રૂમાલ બરાબર છે। હવે છે નખ, તો નખને સાની સાથે જોડીશું, નીલ કટર। અને આપણા હાથ, તો આપણે હાથ સાથે ધોઈએ, સાબુ, તો હાથને સાબુ સાથે જોડીશું, બરાબર છે ને। આપણા જોડકા જોડાઈ ગયા, હા બરાબર છે। વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક તમને દેખાય છે? એ કોષ્ટકમાંથી આપણે કૌંસમાં આપેલા શબ્દો શોધવાના છે અને તેના પર ચોરસ કરવાનો છે। હવે જુઓ તો પહેલો શબ્દ શું લખેલો છે, વાંચો તો મારી સાથે, મ ગ ન, મગન। તો મગન અહીંયા આપેલો છે, એના પર ચોરસ કરેલો છે। હવે બીજો શબ્દ વાંચો તો શું લખ્યું છે, ન મ ન, નમન। હવે શોધો તો અહીંયા નમન ક્યાં લખેલું છે, જુઓ આ રહ્યું ન મ ન, તો આપણે અહીં ચોરસ કરીશું। હવે બીજો શબ્દ જ ગ ન, જગન ક્યાં લખેલું છે, શોધો તો ક્યાં લખેલું છે, હા આ રહ્યું જ ગ ન, જગન। તો આપણે અહીંયા ચોરસ કરીશું। હવે આ શું લખેલું છે, વાંચો તો, ગ ગ ન, ગગન। હવે અહીંયા શોધો ગગન ક્યાં લખ્યું છે, આ છે ગ, અહીંયા તો વ લખેલો છે, ગ ગ ન આ રહ્યું। હવે એના પછી કયો શબ્દ લખ્યો છે, વાંચો, જ ગ, ક્યાં લખેલું છે જ, કોને પહેલું મળ્યું, આ રહ્યું જ ગ, જગ।
હવે એના પછી મ ગ મગ આ છે મ ન અહીંયા તો ન છે એટલે આ નથી તો ક્યાં છે આ રહ્યું મ એના પર ચોરસ કરીશું હવે છેલ્લો શબ્દ કયો છે વાંચો તો મારી સાથે મ ન મન આ રહ્યું મ ન તો એના પર ચોરસ કરીએ મજા આવીને તમને શબ્દ શોધવાની ફરી